वेलकम डियर स्टूडेंट्स, आई एम जयश्री गढ़वी, योर गुजराती टीचर, ग्रेड 3, सब्जेक्ट गुजराती। पोएम नंबर 12, दादा वाहला। लेसन नंबर 12, दादा वाहला। काव्यनु नाम शुं छे? दादा वाहला। दादा एटले कोण? पप्पाना पप्पाने शू कहेवाय? दादा। अने मम्मीना पप्पाने? नाना। पप्पाना मम्मीने शू कहेवाय? दादी। अने मम्मीना मम्मीने? नानी। ओके, नाउ तमारी क्लासवर्क नोटबुक जे छे ने एमां तमारा दादा दादी अने नाना नानीनुं नाम लखवानुं छे। तमारा दादा दादी सवारे वहेला जागीने नाहीने स्वच्छ कपड़ा पहेरीने मंदिर जता हशे, घरे भगवानની पूजा करता હશે, પછી જ્યારે તમારે સ્કૂલ આવવાનું હોય તો રેડી કરવામાં પણ તમને મદદ કરતા હશે, સ્કૂલ બસનું સ્ટોપ હોય ત્યાં સુધી તમારી સ્કૂલ બેગ લઈ લેતા હશે, કરે છે ને એવું? યસ। પછી ચાલવા જતા હશે સવારમાં મોર્નિંગ વોક માટે, અને તમે સ્કૂલેથી આવો એટલે તમારી રાહ જોઈને બેઠા હશે, પછી તમારી સાથે જ જમતા હશે, સાંજે તમારી સાથે થોડી વાર રમતા હશે, કેમ કે પપ્પા કે મમ્મીને તો તમારી સાથે રમવાનો ટાઈમ ઓછો હોય ને, એટલા માટે। દાદા કે દાદી સાથે તમે માર્કેટ બી જતા હશો, જો ઘરમાં બહુ મસ્તી કરતા હોય કે હોમવર્ક કરવા ટાઈમે ના બેસો તો મમ્મી કે પપ્પા ગુસ્સે થયા હોય તો દાદા દાદી તમને મમ્મી પપ્પાના મારથી પણ બચાવતા જ હશે, સાચું ને? દાદા તમારી સાથે ઇન્ડોર ગેમ્સ પણ રમતા હશે, લૂડો, કેરમ, ચેસ રમે છે ને, એટલે તમને પણ મજા આવે। એમની એજ ભલે 60 or 70 યર્સ હોય પણ એકદમ એક્ટિવ જ હોય છે, એનું શું કારણ? કારણ કે એ સવારમાં વહેલા ઉઠીને વોકિંગ માટે પણ જતા હશે, એક્સરસાઇઝ કરતા હશે, યોગા કરતા હશે, અને એકદમ ચુસ્ત સ્વભાવના હોય, ડિસિપ્લિનમાં માનવાવાળા, સવારે ન્યૂઝપેપર વાંચવાનું, ટીવીમાં ન્યૂઝ જોવાનું, અને રાતે તમને મસ્ત વાર્તાઓ એટલે કે સ્ટોરી પણ કહેતા હશે, કરે છે ને દાદા દાદી એવું? મજા જ આવે દાદા દાદી સાથે। આ બધી વાત આપણે દાદા દાદી વિશે કરી, હવે આપણે નાના અને નાની વિશે વાત કરીએ। દાદા દાદી સાથે તો આપણે રોજે રહીએ, આપણે મામાના ઘરે જઈએ ત્યારે જ આપણે નાના નાની સાથે રહી શકીએ, આપણને વેકેશનમાં બહુ જ લાડથી રાખે, આખું વેકેશન દરમિયાન રોજે આપણે જે કહીએ એ જમવા મળે, નાના આપણને બહાર ફરવા લઈ જાય, આપણી સાથે ઇન્ડોર ગેમ્સ રમે અને આપણને સ્ટોરી પણ કહે। હવે કાવ્ય શરૂ કરીએ। પોએમ 12, દાદા વાહલા। રાહી નવા કપડાં પહેરે છે। લાલુ શું કહે છે? રાહી તને ખબર છે આજે આપણા દાદાનો જન્મદિવસ છે? રાહી શું કહે છે? હા ચાલ આપણે દાદા માટે નીચેના ચોરસમાં કાર્ડ બનાવીએ। આવડે છે તમને કાર્ડ બનાવતા? ટ્રાય કરજો, આવડશે હો ને। દાદા વાહલા મને નાના વાહલા, દાદી નાની મને સૌથી વધુ પ્યારા, પ્રેમ કરતા અને મારી સાથે રમતા, હંમેશા વાહલનો વરસાદ વરસાવતા, સંસ્કાર અને શિક્ષણનો સંચય કરાવતા, બોધદાયક વાર્તાઓ અમને સંભળાવતા, દાદા વાહલા મને નાના વાહલા। બાળક શું કહે છે? દાદા અને નાના મને બહુ વાલા છે, દાદી અને નાની મને સૌથી પ્યારા છે, પ્રેમ કરતા અને મારી સાથે રમે છે, જેમ તમારા દાદા દાદી તમારી સાથે રમતા હશે કેરમ, લૂડો એવી ઇન્ડોર ગેમ્સ રમે છે ને, એવી રીતે લાલુ એના દાદાની વાત કરે છે। હંમેશા મારી પર વહાલનો એટલે કે પ્રેમનો વરસાદ વરસાવે છે, મતલબ કે મારા પર ક્યારેય ગુસ્સે નથી થતા, હંમેશા વહાલ જ કરે છે, મને સારા સંસ્કાર આપે છે અને ભણવામાં એટલે કે હોમવર્કમાં પણ મને મદદ કરે છે, વાર્તા કહીને એમાંથી બોધપાઠ મને સમજાવે છે, ભક્તિ કરતા અને ભક્તિ સમજાવતા, વિનય વિવેકનો પાઠ ભણાવતા, સાચું જ્ઞાન આપતા, પ્રેમથી સમજાવતા, મમ્મી પપ્પાના મારથી બચાવતા, દાદા વાહલા મને નાના બહુ વાલા। સવારે શું કરે? ભગવાનની પૂજા કરે, મને પણ
ભક્તિ સમજાવે એટલે મને પણ કહે કે પ્રાર્થના કરો, એવું કહે છે ને દાદા દાદી. વિનય એટલે કે વિનમ્રતા અને વિવેક એટલે કે સભ્યતાનો પાઠ ભણાવતા. આપણે મસ્તી કરતા હોઈએ કે હોમવર્ક ના કરતા હોઈએ તો આપણને પ્રેમથી સમજાવે, અને મમ્મી કે પપ્પા ગુસ્સે થયા હોય તો આપણા પર તો એમના મારથી પણ આપણને બચાવે. નાવ એક્સરસાઇઝ કરીએ. સૌથી પહેલાં હાર્ડ વર્ડ્સ, સંસ્કાર એટલે અહીં એજ્યુકેશન માટે આપેલું છે. દાદા જેમ એમ સંસ્કાર આપે છે મતલબ શિક્ષણ આપે છે, હોમવર્કમાં મદદ કરે છે એવી રીતના અહીંયા સંસ્કાર એટલે શિક્ષણ, એજ્યુકેશન. વિનય એટલે કે વિનમ્રતા, હમ્બલનેસ. વિવેક એટલે કે સભ્યતા, પોલાઇટનેસ. તમે કોઈની સાથે વાત કરો તો એકદમ પોલાઇટલી કરવી જોઈએ ને, વ્યવસ્થિત રીતે શાંતિથી. નાવ ક્વેશ્ચન આન્સર. ક્વેશ્ચન નંબર 1, બાળકને કોણ કોણ વહાલા છે? બાળકને દાદા અને નાના વહાલા છે. ક્વેશ્ચન નંબર 2, બાળકને સૌથી પ્યારા કોણ કોણ છે? તો શું આવશે? બાળકને દાદી અને નાની સૌથી પ્યારા છે. બાળકની સાથે કોણ કોણ રમે છે? તો દાદા દાદી અને નાના નાની રમે છે. ક્વેશ્ચન નંબર 4, દાદા દાદી અને નાના નાની પાસેથી આપણે કયા કયા સંસ્કારો મળે છે? તો શું આવશે? ભક્તિના, વિનય, વિવેક, જ્ઞાન અને શિક્ષણનો સંચયના સંસ્કાર આપણને મળે છે. ક્વેશ્ચન નંબર 5, દાદા દાદી આપણને કયો પાઠ ભણાવતા? તો દાદા દાદી આપણને વિવેક અને વિનયનો પાઠ ભણાવતા, એટલે કે વિનમ્રતા, હમ્બલનેસ શીખવાડે અને સભ્યતા, પોલાઇટનેસ પણ આપણને શીખવાડે. ક્વેશ્ચન નંબર 2, કવિતામાંથી પ્રાસયુક્ત શબ્દોની જોડી શોધીને લખો. પ્રાસયુક્ત શબ્દો એટલે રાઇમિંગ વર્ડ્સ. શું આપ્યું છે ત્યાં? રમતા અને વર્ષાવતા, કરાવતા અને સંભળાવતા. જો કાવ્ય જોશો ને તમે તો એની અંદર જે જે તમને રાઇમિંગ વર્ડ્સ દેખાય ને એ બધા શું છે? પ્રાસયુક્ત શબ્દો. ક્વેશ્ચન નંબર 3, સમાનાર્થી શોધીને લખો. સમાનાર્થી શબ્દનો મતલબ શું થાય? જે શબ્દ આપેલો છે એના જેવો જ અર્થવાળો બીજો શબ્દ લખવાનો. ઓકે, ભક્તિ તો બીજું શું આપણે લખી શકીએ? આરાધના. વિનય તો વિનમ્રતા. વિવેક તો સભ્યતા. જ્ઞાન તો ડાપણ. વહાલ તો પ્રેમ. વરસાદ તો વર્ષા. સંસ્કાર એટલે અહીં શું આપેલું છે? એજ્યુકેશન, શિક્ષણ. ક્વેશ્ચન નંબર 4, કાવ્ય પંક્તિ જોડીને નીચે ફરીથી લખો. કાવ્ય તમે મોઢે કરશો એટલે તમને આ પંક્તિ, આ ક્વેશ્ચન આવડી જશે. ભક્તિ કરતા તો સામે શું લખ્યું છે? ભક્તિ સમજાવતા, 5 નંબરમાં જે લખ્યું છે તે. સાચું જ્ઞાન આપતા પ્રેમથી સમજાવતા, 4 નંબરનું જે સેન્ટેન્સ છે તે આની જોડે લખવાનું છે. 3 નંબર, બોધદાયક વાર્તાઓ અમને સંભળાવતા. બોધદાયક વાર્તાઓ અમને સંભળાવતા, 3 નંબરમાં જે આપ્યું છે તે. દાદી નાની મને સૌથી પ્યારા. શું છે? કાવ્યમાં આપેલું જ છે કે દાદી નાની મને સૌથી પ્યારા. દાદા વહાલા મને નાના વહાલા. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર 5, જાતિ બદલો. સ્ત્રીલિંગ હોય તો પુલિંગમાં લખવાનું અને પુલિંગ આપેલું હોય તો સ્ત્રીલિંગમાં લખવાનું. દાદા તો શું લખીશું? દાદી. શેઠ તો શેઠાણી. હાથી તો હાથણ. નાના તો નાની. ઘોડો તો ઘોડી. હવે શું કરવાનું છે? નામ અને સંજ્ઞા એટલે કે વધુ નામો ઉમેરવાના છે. ઉપર હેડિંગ આપેલું છે એમાં તમારી જાતે તમે કોઈ પણ નામ લખી શકો છો. આ એક પ્રકારની ગેમ છે વર્ડ્સ માટેની. શું આપ્યું છે? છોકરાઓના નામ, છોકરીઓના નામ, શહેર, પ્રાણી, સમૂહ અને ભાવ. અહીંયા કેટલા નામ આપ્યા છે? અંજેશ, રેખા એ છોકરો અને છોકરીનું નામ આપેલું છે. તો મેં અહીંયા કયા લખ્યા છે? તમે તમારી જાતે બીજા નામ લખી શકો છો. દેયાન, હર્ષ, અથર્વ, સ્મિત. અને છોકરીઓના નામમાં રેખા, નિષ્ઠા, દિવિજા,
राधा फेनी। शहर में शू लख्यू छे? दिल्ली त्या लखेलू छे। वापी, मुंबई, सूरत, वलसाड। प्राणियों में गाय लखेलू छे? कूतरो, वांदरो, बिलाड़ी, भैंस। समूह एटले के एक साथे जता होय एमां शू लख्यू छे? टोळू। तो काफलो, झुमखो, गोधण अने धण। हवे तमने एम क्वेश्चन थशे कि गोधण एटले शू? तो गायोनुं धण। एक साथे गायो ज्यारे घास चरीने आवती होय, एक साथे निकळे, ए शू कहेवाय? गोधण। धण एटले के एक प्रकारनुं टोळू। पछी शू आप्युं छे? भाव। उदाहरण तरीके मीठास। पछी मैं लख्यू छे खटास, प्रेम, दुख अने हास्य।